મેથડ ચાર પ્રક્ષેપ ગતિ એમાં પાંચ નોંધ આપણે કરી આ છઠ્ઠા નંબરની નોંધ. હવેમાં જો છઠ્ઠા નંબરની નોંધ શું કહેવા માગે છે કે કોઈ બે જુદા જુદા બે પદાર્થ હોય તમારી પાસે, એમાં એક પદાર્થને ટૂંકમાં તમે ઠીકઠાક ખૂણે પ્રક્ષિપ્ત કરો અને બીજા પદાર્થને તમે 90 માઇનસ થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરો, તો બે પદાર્થની જે અવધિ હશે ને બરાબર, આ અવધિ એ અવધિ સમાન હોય બરાબર, બેયમાં અવધિ સમાન હોય. એકને તમારે થીટા ખૂણે ફેંકવાનો, બીજાને 90 માઇનસ થીટા ખૂણે ફેંકવાનો. આવા ખૂણે ફેંકેલા બે પદાર્થ હોય, બે પદાર્થની અવધિ એક સરખી મળે. શરૂઆતનો વેગ સરખો રાખવાનો છે, એ બદલાવાનો નથી. વાક્ય લખી નાખું પછી એની સાબિતી પણ આપી દઉં, શા માટે ટૂંકમાં બેયની અવધિ સરખી મળશે. પેલા વાક્ય લખી નાખું કે જો એક પદાર્થ થીટા ખૂણે અને બીજા પદાર્થને 90 માઇનસ થીટા ખૂણે ફેંકવામાં આવે અથવા તો પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો તે બંને પદાર્થની અવધિ સમાન મળે છે. જો આપણે ટ્રાય કરીએ સમાન મળે છે કે નથી મળતી, બરાબર. એકને પેલા થીટા ખૂણે ફેંકી દઉં, મન લો કે થીટા ખૂણે જે ફેંકેલો પદાર્થ હોય એના માટે પેલા અવધિ મેળવો. અવધિનું સૂત્ર તમારી આગળ છે બરાબર. આ થીટા ખૂણા માટે R1 કહી દઉં છું. કેટલું સૂત્ર છે એનું? તો કે V0² પછી sin 2θ0 અને છેદમાં જી. અવધિ મેળવવાનું સૂત્ર આ પ્રકારનું હતું તમારી પાસે. જો એમાં હાલો વેગ તો એમનો સરખો જ રાખવાનો છે. કેટલાના ખૂણે ફેંકો તમે એને? તો કે થીટા ખૂણે. તો θ0ની જગ્યાએ આવશે થીટા અને છેદમાં આવશે જી. આ થીટા ખૂણે ફેંકેલો પદાર્થ હોય એની અવધિ મને મળી, આને કહી દઉં એક. હવે કઈ મેળવી લઉં? તો કે 90 માઇનસ થીટા ખૂણે ફેંકેલો પદાર્થ હોય એની અવધિ તમે મેળવો. આટલા ખૂણે કોઈ પણ પદાર્થને ફેંકવું તો એની અવધિ. તો સૂત્ર શું છે મારી આગળ? એને R2 કહી દઉં છું. V0² sin 2θ0 અને છેદમાં જી. હાલો મૂકો એમાં કિંમત. એટલે કિંમત એટલે ખાલી θ0ની જ મૂકવાની છે. આ sin 2 θ0 ખૂણે ફેંકો, આપણે કેટલાના ખૂણે ફેંકો? તો કે 90 માઇનસ થીટા ખૂણે, એટલે એની જગ્યાએ 90 માઇનસ થીટા મૂકવું છેદમાં જી. સાદુરૂપ આપી દેવાનું તો V0² આ sin બે અંદર દાખલ કરી દો એટલે 180 એટલે કે પાઈ, અને અહીંયા થશે 2θ. હાલો કોટિકોણના સૂત્રો એકમ વર્તુળે મેં તમને કરાવેલું છે બરાબર. મેં તમને એવું કીધું હતું કે પાઈ 2π એવું આવે તો વિધેય બદલે નહીં બરાબર. આ પાઈ જ છે, 180 એટલે પાઈ. આ અંશમાં છે, રેડિયનમાં ફેરવો એટલે પાઈ આવે. તો એનો મતલબ એમ કે અહીંયા પાઈ આવે છે તો વિધેય બદલશે નહીં, તો સાઈનનું સાઈન રહેશે અને ખૂણો 2θ 2θ. અને બીજું ચરણ છે, એકમ વર્તુળ જોઈ લીધું, બીજું ચરણ એમાં ઓળ SC પ્રમાણે સાઈન પ્લસ હોય તો આ પ્લસ જ આવશે અને છેદમાં છે, અને કહી દઉં બે જોઈ લ્યો. બે અવધિ R1 અને R2 આ બે અવધિ સરખી છે, જોઈ લ્યો, કાંઈ ફેરફાર નથી સૂત્રમાં બરાબર. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવી જોશે. આ સાબિતી મેં નીચે આપી, આ વસ્તુ યાદ રાખવી જોશે. એક પદાર્થને થીટા ખૂણે અને બીજા પદાર્થને 90 માઇનસ થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો બંને પદાર્થની અવધિ સમાન મળે. આવા MCQ ઘણી જગ્યાએ જોવા મળશે. આવું લખ્યું હશે કે એક પદાર્થને 30 અંશના ખૂણે ફેંકવામાં આવે છે તો બીજા પદાર્થને ખાલી જગ્યા ખૂણે ફેંકવામાં આવે તો બંને પદાર્થની અવધિ એક સમાન મળે. નીચે વિકલ્પ કરેલા છે. એકને 30ના ખૂણે ફેંકવું તો બીજાને કેટલા ખૂણે ફેંકવું પડે? તો કે 90 માઇનસ 30 એટલે કે 60ના ખૂણે ફેંકવો પડે. પણ સીધો જવાબ આવી જાય, પણ જો આ યાદ હોય તો. હાલો 6 નોંધાઈ પૂરી.